એવું તો શું થયું છે કે સુદામા એ માગ્યું નહીં? હે, કારણ કે એક એવી વાત મેં સાંભળી, પૂજ્ય અમે કથા હતી, પૂજ્ય શ્યામભાઈએ સરસ મજાની વાત કરી કે એક કોઈએ સંતે ચણા ફેંકેલા ને એમ કીધેલું કે આ ચણા જે ખાય ને એને ભવો ભવનું દારિદ્ર્ય, કારણ કે એક બ્રાહ્મણનું ઘર હતું અને બ્રાહ્મણના ઘરમાં ખાલી ચણા જ હતા, થોડાક ગોરાણીએ ચણા ભેગા કર્યા હતા એના પતિ માટે, ચણા હાચવી રાખ્યા હતા, હાંજે મારો ધણી આવે તો કાંઈ ખાધું નથી હવારનું, આટલા ચણા રાખું એ પોટલીમાં બાંધીને ફળિયામાં રાખી દીધા, એમાં હમળી ઉડતી ઉડતી કંઈક આવીને એને કંઈક ખાવાનું હોય તો એને એ પોટલી ઉપાડી અને એ પોટલી જોઈને ગોરાણી વાહે દોડી, અરે આ ચણા કોણ લઈ જાય, અને કડકડતી હાય કોઈની નીકળે ને એ બરબાદ કરી નાખે, આ ચણા જે ખાય ને એનું ભવો ભવનું હાથ જન્મનું દારિદ્ર આવશે, આવો શ્રાપ ગોરાણીનો આવ્યો. હવે એ પડ્યા ચણા બરાબર સાંદીપનીના આશ્રમના ફળિયા. કૃષ્ણ અને સુદામો લાકડા કાપવા જાય, આનો જવાબ આપું છું, શું કામ દારિદ્ર આવ્યું સુદામાનો? અને એ એમ થયું ગોરાણી માને સાંદીપરીના પત્નીને કે છોકરાઓ એકલા જાય છે, બીજું તો કાંઈ ખાવાનું છે નહીં, આ ચાલે વાહ ચણાની પોટલી મળી ગઈ, આલ્યો આ દઈ દઉં સુદામાને રાખજો. સુદામા નહીં ખબર હતી સાહેબ, એ જરા કમથી પોટલી એ ચણાની ખાધી ને, જ્યારે જે ચણા લાકડા કાપતી વખતે લઈ ગયો તો ત્યારની વાત છે, આપણે બધાય ખબર છે ને સુદામાના ચણા, કૃષ્ણના ચણા સુદામા ખાઈ ગયો એટલે એને દારિદ્ર આવ્યું, આવી એક અફવા છે. કોઈ દી ન ખાય સાહેબ, એટલા માટે બ્રાહ્મણ ભૂખ્યો ખરાબ એ શાસ્ત્ર સંમત વાત છે, પણ બ્રાહ્મણે આશીર્વાદ આપ્યા છે સદાય બધા જ કોમને, વિચાર તો કરો, અને આશીર્વાદ આપે એટલે તમારા યજમાન આયુષ્યમાન ભવ કીએ એટલે કદાચ ઓના ખાતામાં પુણ્ય ન હોય તોય ભલામણા, હા પોતે ગાયત્રી ત્રિકાળ સંધ્યા કરનારા બ્રાહ્મણો હતા, હવે તો ઓછા થઈ ગયા છે ભાઈ, પણ એ આશીર્વાદ આપવાનું લાયસન્સ એટલે હતું એટલે એ પોતાની બેલેન્સમાંથી એને આપે અને સામેવાળાની ઘરે, એટલે તો તમને આશીર્વાદ આપી શકે છે અઢારે વરણને, એ આયુષ્યમાન ભવ એમ કીએ એટલે પોતાની અંદર રહેલું તપ આપે છે. અને ઘટના એ છે, ઓલા ચણા એ લઈ ગયો, ચણા ખાતી વખતે સુદામાને ખબર હતી કે હાથ ભવનું દારિદ્ર આવવાનું છે, પણ મને એકને દારિદ્ર આવશે તો બહુ નુકસાન નહીં થાય, પણ મારો ભાઈબંધ અખિલ બ્રહ્માંડનો નાથ છે એની હારે આખા ભારત વર્ષનું ભવિષ્ય જોડાયેલું છે, એને જો કેટલાયનું ભલું કરવાનું છે એને દારિદ્ર આવશે ને તો અવતારની લીલાઓ અધૂરી રહેશે, એટલે બધા ચણા ખાઈ ગયો. અને કાનુડો કે મારા ચણાનો રાખ્યા મારા માટે, અને એનો જવાબ સુદામા જ્યારે દ્વારિકા, મારો મુદ્દો અહીંયા હતો જો તમને યાદ હોય તો, કે એમએલએ એક ભાઈબંધો હોય, એમપી એક ભાઈબંધો હોય, મુખ્યમંત્રી ઓળખતા હોય, ગામમાં ફરી ન કીએ કોઈને, અખિલ બ્રહ્માંડનો ના દ્વારિકાનો ધણી જેનો ભાઈબંધ હોય એને પાવર કેવો હોવો જોઈએ? પણ સાહેબ એ તો હાલતો જાય, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરતો 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 પોગે. અને જૂની વાત છે, કાંઈ મારે એને આખી વાત કહેવાની જરૂર નથી.